જ્યારે નામ ઘોષિત થયું તરત જ એક જ વ્યક્તિ મેદાને પડી હતી અને તે છે ડૉક્ટર જ્યોતિ પંડ્યા, આપણી સાથે જોડાયા છે. સર્વપ્રથમ તેમણે જ વાત કરી કે રંજનબેન ભટ્ટને જ કેમ ત્રીજી વખત ટિકિટ અપાય, તેમની સામે કાર્યવાહી પણ થઈ, તમામ પદોથી તેમને દૂર પણ કરાયા, આપણી સાથે જોડાયા છે, તેમની સાથે વાત કરી. બેન, સર્વપ્રથમ પ્રતિક્રિયા. અમે વડોદરામાં કંઈ એક બેહરી કરે હારા માટે, તો વડોદરાનો એક અવાજ, એક સુર હતો, મને ઘણું બધું વિસ્પર સંભળાયું હતું. હું કદાચ નિમિત્ત બનીને એમ કહેવા માંગતી હતી કે આ વિસ્પરને એડ્રેસ કરો તો એ બહુ લાઉડ નોઇઝી ના થઈ જાય. અને મને શ્રદ્ધા હતી અને આજે પણ છે નરેન્દ્રભાઈ મોદીજીની લીડરશિપમાં, ભારતીય જનતા પાર્ટીની ઓર્ગેનાઇઝેશન કેપેસિટીમાં, અને આજે પણ મને શ્રદ્ધા છે કે જે પણ નિર્ણયો પાર્ટી લે છે એ લોકહિત માટે લે છે, જનતાના ભલા માટે. અને એક વિકાસની રાજનીતિનો પડઘો જે મોદીજીએ આખા દેશમાં પ્રસ્થાપિત કર્યો છે એમને નમન છે, વંદન છે. પરંતુ વડોદરાની એક લાગણી હતી, વડોદરાના હું તમે બધા જ છીએ અત્યારે અહીંયા બેઠેલા, આ એક લાગણી હતી ને એના માટે મને એમ લાગ્યું કે થોડું આગળ આઉટ ઓફ ધ વે જઈને પણ કહેવું જોઈશે, એટલે મેં કીધું. અને આજે જે પણ ઘટનાક્રમ થયો છે હું ધન્યવાદ કરીશ કે બધા જોડાયા આમાં. આઈ એમ વેરી ક્લિયર કે હું નિમિત્ત છું, હું નાનું માણસ છું, પણ એટલું ખરું કે અમે બધા જોડાયા તો કદાચ અવાજ અમારો સરખી રીતે પહોંચી શક્યો. એમાં લોકશાહીના સ્તંભ તરીકે મીડિયા હોય, નાગરિકો હોય જે પોતે પોતાના અધિકારો અને કર્તવ્યો માટે જાગૃત હોય, લોકશાહીના સ્તંભ તરીકે રાજનીતિ હોય, નેતૃત્વ હોય, અને તમામ એ લોકો કે જે લોકો આમાં રસ લેતા હોય, તો એ બધાનો ધન્યવાદ. અને આપણા બધાઓની શ્રદ્ધા અતૂટ રહેશે એવી મને શ્રદ્ધા છે. તમે શબ્દ પ્રયોગ કર્યો હતો કે ભારત જનતા પાર્ટીનો સૂરજ અત્યારે મધ્યાહ્ન છે અને હું નિર્ણય લઉં છું, ક્યાંક રાજકીય મારું સુસાઇડ ગણો કે પછી વડોદરાના કલ્યાણ માટે મારી આહુતિ ગણો, આ શબ્દ પ્રયોગ કર્યા હતા તમે? ઇટ વોઝ લાઈક ધેટ ઓનલી ધ ગોલ્ડન ટાઈમ ઓફ સચ અ રૂલિંગ પાર્ટી, કેન્દ્રમાં, સ્ટેટમાં, બધે. અને એમાં મારે કોઈ નકારાત્મકતા આજે પણ નથી ને તે દાડે નહોતી. હું જાણતી હતી કે હું શું કરું છું, મને ખબર, એવું નથી કે આમ કેઝ્યુઅલી જમ્પિન કર્યું છે. હું બહુ જ ધીરજવાળી વ્યક્તિ છું. 28-30 વર્ષની મારી રાજનીતિનું આખું કાર્ય થયેલું છે અને હું ખૂબ શીખી પણ છું અને હજી શીખીશ. જ્યાં પણ મારી ત્રુટિ હશે હું શીખીશ, પણ મારી શ્રદ્ધા અતૂટ છે કે સત્ય હોય ત્યાં બધા સાથે જોડાતા હોય છે, સારો વિચાર હોય ત્યારે બધા સાથે જોડાતા હોય છે. કારવાં બન જાતા હે અગર વિચાર મેં મજબૂતી હોતી હૈ. દૂસરા કે આ નેતૃત્વ જે પોતે આ બાબતે અટેન્શન થઈને અટેન્ડ કર્યું, અને હું જાણું છું કે અમને બધાને, વડોદરાવાળાને સંતોષ છે. કેમકે જે રીતે નિર્ણય લેવાયો, તમે અનેક આક્ષેપો લગાવ્યા હતા કે વડોદરામાં મોલમાં પાર્ટનર છે, ઓસ્ટ્રેલિયામાં તેમનો દીકરો છે અને ત્યાં મોલ થઈ ગયો, આ પ્રકારના તમે આક્ષેપ લગાવ્યા હતા, કોઈ તથ્યો? મેં જે કીધું હતું એ બધું બિલકુલ સ્પષ્ટ કીધું હતું ને બધાને સમજાયું હતું, તમને સમજાયું હતું લોરેન્સભાઈ, મને સમજાયું હતું ને અહીંયા છે બધાને, ને ત્યાં છે તમારા સ્ટુડિયોમાં એમને સમજાયેલું જ છે. પણ જ્યાં કહેવું હતું ત્યાં પહોંચી અવાજ, અને આજે આપણે બધા સાથે જ છીએ. હું સમજું છું કે ઘણા નિર્ણયો એવા હોય છે કે જેને હુંસાતુસીમાં નહીં લેવા જોઈએ, ઘણા નિર્ણયો એવા હોય છે કે જેને ધરાર કીધાથી એનું પરિણામ આવતું હોય તો એને આવવા દેવા જોઈએ. જસ્ટ વેલકમ ધ પોઝિટિવ ઇફેક્ટ ઓફ ધ સિસ્ટમ, જસ્ટ વેલકમ ધ પીપલ હુ ઓલ આર જોઈનિંગ ફોર ધ ટ્રુથ, જસ્ટ વેલકમ ફોર ધ પોઝિટિવ એનર્જી એન્ડ ગુડ વાઇબ્રન્સી ઓફ ધ ડેમોક્રેસી. સવાલ એક અહમ હું પૂછી રહ્યો છું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવ્યા ને તેમણે સ્પષ્ટતા કરી અને કહ્યું હતું કે અમદાવાદ અને સુરત આગળ નીકળી ગયા, વડોદરા કેમ પાછળ રહી ગયું, છતાં પણ રંજનબેનને ટિકિટ મળી, ક્યાં ચૂક માનો છો? આપણા ગુજરાતના મુખ્યમંત્રીજી છે અને એમનો અનુભવ ખૂબ વધારે છે. તે દિવસે હું માનતી હતી કે અનુભવી લોકો જ્યારે કહેતા હોય છે તો એમનું તો બધા માનો, અને આજે હું કહું છું કે મોદીજીની લીડરશિપ છે ભાઈ, એ પોતે ખૂબ સનિષ્ઠ ભાવથી લોકસેવા માટે અતૂટ મહેનત કરી રહ્યા છે, એમના અડિગ વિચારો સાથે મહેનત કરી રહ્યા છે અને સફળ થઈ રહી છે. આપણે જોઈએ છે કે આપણા ભારત દેશનું ગૌરવ દુનિયામાં વધ્યું છે,
તો બડી બડી યુદ્ધો મેં છોટી છોટી બેટલ હોતી રહેતી હે. હું એવું માનું છું કે આ વાતને બહુ એટલું બધું તુલ આપ્યા કરતાં વધારે એ વાતનું મહત્ત્વ છે કે ક્યાંક ને ક્યાંક નાની વિસ્પર એટેન્ડ થઈ એન્ડ ઇટ ઇઝ નોટ ગોઈંગ ટુ બીકમ અ લાઉડ નોઇઝ. ઇટ વિલ બી ફોર ધ ગુડ ફેથ ઓફ ધ વડોદરા એન્ડ વી ઓલ આર ટુગેધર. વી આર થેન્કફુલ ફોર ધ પીપલ હુ ઓલ આર ડુઈંગ બેસ્ટ ઓફ બરોડા. થેન્ક યુ. વડોદરાનો સવાલ એટલે છે બેન, મારો સવાલ એટલે છે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અહીંયાથી ચૂંટણી લડ્યા, તેમની જગ્યાએ રંજનબેનને ટિકિટ મળી અને હવે રંજનબેનને ત્રીજી વાર ટિકિટ અપાયા બાદ તેઓ બહાર થઈ રહ્યા છે. ક્યાંક ભારતીય જનતા પાર્ટીની છબી ઉપર જરૂર સવાલ તો ઉપસ્થિત થઈ રહી છે કે નિર્ણયો કેવી રીતે લેવાઈ રહ્યા છે. સવાલ ઉપસ્થિત થાય એના આન્સર્સ બી છે ને કે નિર્ણયો તટસ્થતાથી લેવાઈ રહ્યા છે. લોકહિત માટે થઈને થોડુંક જતું કરવું તો કરવું પડે. મેં કર્યું, તમે કર્યું, અને પાર્ટીએ પણ ક્યાંક ને ક્યાંક વિચાર બદલ્યો હોય તો એમને ધન્યવાદ છે, સેલ્યુટ છે લીડરશિપને કે જે કોઈ હિત માટે એમના નિર્ણયોમાં ફેરવિચાર પણ કરી શકતા હોય અને બહેને પણ ફેરવિચાર કર્યો હોય તો એમને પણ ધન્યવાદ છે.